नमस्कार मित्रों, हूँ काजल रामाणी, આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત। તમારે જવું હોય તો જાઓ, હું તો અહીં જ રહીશ, પણ તું અહીં રોજ હેરાન થાય છે, દુખી રહે છે। અત્યાર સુધી હું આ બાબતે કાંઈ નથી બોલ્યો, પણ હવે બસ આપણે અલગ રહેવા જઈ રહ્યા છીએ। મારે તારી કોઈ વાત નથી સાંભળવી, તો પણ તમે પણ સાંભળી લો, હું તમારી સાથે નથી આવવાની। તમે જઈ શકો છો, પણ તું કેમ સમજતી નથી, રોજ ઘરમાં ઝઘડા થાય છે। મારી મમ્મી અને હીરવા તને મેણા મારવાનો કોઈ મોકો છોડતા નથી, આખા એ ઘરનું કામ એકલા હાથે સંભાળે છે। તો પણ ઘરમાં તારી કિંમત નોકરાણી જેવી છે। અત્યાર સુધી હું બધું મારી નજરે જોતો આવ્યો છું, મને એમ હતું કે એક દિવસ બધું સેટ થઈ જશે, પણ એક દિવસની રાહ જોવામાં ક્યાંક કાંઈ ના બનવાનું બની જાય, એ પહેલાં મારે તને અહીંથી લઈ જવી છે। તમે ખોટી ચિંતા કરો છો, એવું કાંઈ ના થાય, એટલે મારે એવું બને એની રાહ જોવાની। આટલું થયું તને ઓછું લાગે છે એ જોઈએ, પરંતુ મારામાં હવે એ જોવાની હિંમત નથી। એક વાર તને ખોઈ દીધી હતી, બીજી વાર પણ હું ક્યાં મરી ગઈ છું। ચૂપ, તારે મારી સાથે રહેવું છે કે તારી સાસુ સાથે, નક્કી કરી લે, તારી પાસે 2 કલાકનો ટાઈમ છે। અરે પણ મારી વાત તો સાંભળો, હા હવે હું આવીશ તમારી સાથે। આ હતા નિશાંત અને નિશા, એકબીજાને વર્ષોથી ચાહતા હતા, સ્કૂલ કોલેજમાં સાથે ભણ્યા હતા, પરંતુ નિશાના પપ્પાએ, નિશાંત પ્રાઇવેટ જોબ કરે છે અને એની પાસે પોતાની જમીન નથી, પ્રાઇવેટ જોબ છૂટી ગયા તો જમીનને સહારે જીવી શકાય, એવું કહીને લગ્ન માટે ના પાડી દીધી અને નિશાને બીજે પરણાવી દેવામાં આવી, એને પોતાનું નસીબ સમજીને સ્વીકારી લીધું। આ તરફ નિશાંતનું મન નિશા સિવાય કોઈ બીજી સ્ત્રીને સ્વીકારવા તૈયાર નહોતું, એટલે ઘરમાં પોતાના લગ્નની વાત ભૂલી જવાનું કહ્યું, પણ બંનેના નસીબમાં સાથ લખ્યો હશે, એટલે લગ્નના 1 મહિનામાં જ નિશાના પતિ એક્સિડન્ટમાં પ્રાણ પંખેડું છોડી દીધું। હવે સાસરીવાળા નિશાને હેરાન કરવા લાગ્યા, રોજ માં મહેણા સંભળાવીને નિશા કંટાળી ગઈ હતી, પરંતુ પોતે પિયરમાં જઈને પિયરાને હેરાન કરવા નહોતી માગતી, એટલે મૂંગા મોટે સહન કરતી। એક દિવસ નિશાના હાથમાંથી દૂધ ભરેલો કાચનો ગ્લાસ છૂટી ગયો અને દૂધ ઢોળાઈ ગયું, એની સાસુએ એને મારવા માટે લાકડી લીધી। નિશા ડરી ગઈ અને પગે પડીને આજીજી કરવા લાગી, પરંતુ એના સાસુએ નિશાને લાકડી મારવા માટે હાથ ઉપાડ્યો, ત્યાં જ નિશાના પપ્પા આવી ગયા અને બધું નજરે જોયું, તરત નિશાને પોતાની સાથે લઈ ગયા। હવે નિશા પિયરમાં રહેતી હતી, એના બીજા લગ્ન માટે માંગા આવતા હતા, પરંતુ હવે એને પપ્પા લગ્ન માટે ના જ પાડતા હતા। નિશાંતને ખબર પડી ત્યારે એને ઘણું દુઃખ થયું, નિશાને મળવા માટે પ્રયત્ન ચાલુ કર્યા। 6 મહિના પછી એક લગ્ન પ્રસંગમાં નિશાને મળવાનો મોકો મળ્યો, પરંતુ અહીં બધા વચ્ચે વાત થઈ શકે એમ ન હોવાથી નિશા પાસે કોન્ટેક નંબર માંગ્યો। શરૂઆતમાં નિશાએ વાત કરવાની અને નંબર આપવાની ના પાડી દીધી, ઘણા કાલાવાલા કર્યા પછી નંબર આપ્યા। ઘરે પહોંચીને નિશાએ મમ્મીને વાત કરી, મમ્મી સ્વભાવના ખૂબ સારા હતા અને નિશાના વિધવા બનવાથી ખૂબ દુઃખી હતા, એટલે એમને એક વાર નિશાંત સાથે વાત કરવા અને નિશાંતથી એની વાત સાંભળવા માટે કહ્યું। નિશાએ વાત કરી, પહેલી વારની વાતમાં જ નિશાંતે નિશા સામે લગ્ન પ્રસ્તાવ મૂક્યો, પણ નિશાએ ઘસીને ના પાડી દીધી અને બીજી વાર ફોન કરવા પણ ના પાડી। નિશાએ ફોન કરવાની ના પાડી હતી, એટલે નિશાંત રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટનો મેસેજ અચૂક કરતો। શરૂઆતમાં નિશા ઇગ્નોર કરતી રહી, પછી ધીરે ધીરે રિપ્લાય આપવા લાગી। નિશાના પતિના મૃત્યુ પછી નિશા ખૂબ ઉદાસ રહેતી હતી, પણ જ્યારથી નિશાંત સાથે વાત કરતી થઈ ત્યારથી ખુશ રહેતી હતી। નિશાના મમ્મીએ આ વાત નોટિસ કરી અને એના પપ્પાને વાત કરી, પરંતુ નિશાના પપ્પા ફરીથી નિશાના લગ્ન માટે રાજી નહોતા, પોતાની એકની એક વહાલી દીકરીને હવે દુઃખી કરવા નહોતા માગતા। નિશાંતે ઘણી વાર કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ, પરંતુ નિશા એમના સંબંધને ફક્ત મિત્રતા માનતી હતી, નિશાએ આ સંબંધને પ્રેમનું નામ આપવાની મનાઈ કરી હતી। હવે આપણે ફક્ત સારા મિત્રો છીએ, એનાથી વિશેષ કાંઈ નથી। ધીરે ધીરે નિશા અને નિશાંત ફરી પ્રેમમાં પડ્યા અને બંને લગ્ન માટે રાજી થયા। નિશાએ પૂછ્યું, તારા મમ્મી મારા ઘરે વાત કરવા આવશે ને? નિશાંતે કહ્યું, તારા વિધવા હોવાથી એમને પ્રોબ્લેમ છે, પરંતુ તું ચિંતા ના કરીશ, એ બધું હું સંભાળી લઈશ,
તારા રહેવાથી એમને પ્રોબ્લેમ હશે તો આપણે અલગ રહીશું, પરંતુ પ્લીઝ તું મને છોડીને ના જતી। એક વાર તને ખોઈ દીધી છે, બીજી વાર એવું થશે તો હું જીવી નહીં શકું। થોડા દિવસ પછી નિશાંત નિશાના ઘરે આવે છે અને લગ્નની વાત કરે છે, પરંતુ નિશાંતના ઘરેથી આ સંબંધ માટે પરવાનગી ન હોવાથી નિશાના પપ્પાએ ના પાડી દીધી। મેન પ્રોબ્લેમ તો હવે ચાલુ થઈ, બંનેના ઘરેથી લગ્ન માટે ના પાડી હતી, હવે શું કરું। નિશાના મમ્મીએ સપોર્ટ કર્યો અને એક દિવસ બંને કોર્ટમાં રજીસ્ટર મેરેજ કરીને વડીલોના આશીર્વાદ લેવા ઘરે પહોંચી ગયા। નિશાંતના ઘરે બધા પહેલેથી જ આ લગ્ન વિરુદ્ધ હતા, પરંતુ નિશાંતે લગ્ન કરી લીધા હોવાથી હવે સ્વીકારી લીધા સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો નહીં। નિશાંત નાનો હતો ત્યારે જ એમના પપ્પાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો। હવે ઘરમાં મમ્મી રમાબહેન અને એક બહેન હીરવા હતી, એની સગાઈ થઈ ગઈ હતી, થોડા સમયમાં એના લગ્ન પણ થવાના હતા। હીરવા અને રમાબહેન નિશાને સંભળાવવા કોઈ મોકો છોડતા ન હતા, ઘરનું બધું કામ નિશા પાસે કરાવતા, બધા જમી રહે પછી છેલ્લે નિશાએ જમવાનું, ખૂબ હેરાન થવા છતાંય નિશા ક્યારેય નિશાંતને આ બાબતે ફરિયાદ નહોતી કરતી। નિશાંત આ બધું રોજ જોતો હતો, પરંતુ એને એમ કે એક દિવસ બધું સારું થઈ જશે। એક વાર નિશાંત ઓફિસથી કંટાળેલો ઘરે આવ્યો। 6 મહિના સુધી જે પ્રોજેક્ટ પાછળ એણે મહેનત કરી હતી તે પ્રોજેક્ટ આજે બોસે કોઈ બીજાને આપી દીધો હતો। ઘરમાં પગ મૂકતા જ મમ્મીએ રડી રડીને નિશાની ફરિયાદ કરી। નિશાને 2 દિવસથી અશક્તિ લાગતી હતી, એટલે રોજ જેવી ઝડપથી કામ નહોતી કરી શકતી અને સવારે જમવાનું થોડું મોડું બન્યું હતું, બધા જ કામમાં મોડા પડી હતી, ઉપરથી સાસુનો ત્રાસ। આજે તો નિશા પણ કંટાળી હતી, એટલે કોઈ દિવસ નહીં અને આજે પહેલી વાર સાસુ વિરુદ્ધ બોલી। ધીરે ધીરે બોલાચાલી થવા લાગી, સામ સામે આરોપ થયા, પરંતુ મમ્મી આંસુ સામે પત્નીનો પ્રેમ હરી ગયો। કંટાળેલા અને ગુસ્સે ભરાયેલા નિશાંતે નિશાને કહ્યું, જ્યારથી તું ઘરમાં આવી છે ઘરમાં રોજ કંકાસ થાય છે, એક દિવસ સારો નથી જતો, જ્યાં અહીંથી જતી રહે અને મને જીવવા દે શાંતિથી, નહીં તો એક દિવસ મારે જ મરવાનો વારો આવશે। નિશાને ઘણું લાગી આવ્યું, નિશાંતે એની વાત સાંભળ્યા વગર જ ચુકાદો આપી દીધો, ઘરમાંથી નીકળી જવા કહ્યું। આ દિવસ બતાવવા જ મને લાવ્યા હતા। નિશા ગુસ્સામાં ઘરેથી ચાલી નીકળી, પરંતુ જવું ક્યાં, પિયર નાના ત્યાં ન જવાય, પપ્પા હાર્ટના પેશન્ટ છે અને એટલો મોટો ઝઘડો થયો થોડો છે કે પિયર જવું પડે, મને રોકવા માટે હમણાં નિશાંત દોડતા આવશે, ગુસ્સો હશે એટલે બોલી ગયા હશે, મગજ ઠંડુ થશે એટલે તરત આવશે। પરંતુ રસ્તામાં થોડું આગળ ચાલતા શિવ મંદિર આવતું હતું, વિચાર્યું કે અહીં બેસીને નિશાંતની રાહ જો, મંદિર આગળ બેસે તો આવતા જતા પૂછે પોતે કેમ અહીં બેઠી છે, એટલે મંદિરની પાછળ જઈને બેઠી। રાહ જોતા નિશા ત્યાં જ ઊંઘી ગઈ, ભૂખ અને ઠંડીના લીધે તે બેહોશ થઈ ગઈ। આ બાજુ ગુસ્સે ભરાયેલો નિશાંત એના ફ્રેન્ડ સાથે બહાર જતો રહ્યો અને ત્યાં જ જમી લીધું। મોડી રાત્રે ઘરે પરત આવ્યો તો એને એમ કે નિશા જમીને સૂઈ ગઈ હશે, પરંતુ નિશા રૂમમાં નહોતી। થોડી વાર રાહ જોઈ પણ ના દેખાય એટલે આખાએ ઘરમાં જોઈ આવ્યો, પરંતુ નિશા નહોતી। રાતના 3 વાગ્યા હતા, ઘરે નહોતી તો આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે। હવે નિશાંતને ચિંતા થવા લાગી, કોમન ફ્રેન્ડને કોલ કરીને જોયો પરંતુ ક્યાંય નહોતી। ધીરે ધીરે બધા જ ફ્રેન્ડ ઘરે ભેગા થઈ ગયા અને અલગ અલગ દિશામાં નિશાને શોધવા નીકળી પડ્યા, દૂર દૂર સુધી જોઈ આવ્યા, પરંતુ નિશાનો પત્તો ન લાગ્યો। થાકીને એ જ શિવ મંદિર પાસે ભેગા થયા, જેની પાછળ નિશા બેહોશ થઈને પડી હતી। આજુબાજુમાં ક્યાંય નિશા નહોતી મળતી, કૂતરાઓનો ભસવાનો અવાજ સાંભળીને નિશાંતે હાથમાં એક મોટો પથ્થર લીધો અને દોડીને એ તરફ ગયો, પણ ત્યાં જઈને જે દ્રશ્ય જોયું કે તરત જ એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ। એને જોયું કે નિશા બેહોશ અને કૂતરા નિશાના એક પગ ખેંચીને ઢસડી રહ્યા હતા, એની ચીસ સંભળાઈ રહી હતી। એને ચીસ સાંભળીને બધા મિત્રો ત્યાં આવ્યા, પથ્થર મારીને કૂતરાને ભગાડ્યા, પગમાંથી લોહી વહી રહ્યું હતું। તરત જ નિશાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, છેક સાંજે નિશા હોશમાં આવી ત્યાં સુધી નિશાંત એનો હાથ પકડીને બેસી રહ્યો। સવારથી હિંમત ભેગી કરીને રોકી રાખેલા આંસુ પણ જાણે નિશાના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હોય એવો તૂટી પડ્યા। નિશાંત ખૂબ રડ્યો, ઘરની વહુ સાથે આટલું બધું થયું તો પણ રમાબહેનના પેટનું પાણી પણ ન હલ્યું, બધા સંબંધીઓ નિશાની ખબર જોઈ ગયા। 4 દિવસ પછી નિશાને હોસ્પિટલમાંથી રજા મળી, ઘરે આવ્યા પછી પણ હજુ નિશાંતના મમ્મીના સ્વભાવમાં કોઈ ફેર નહોતો પડ્યો, હીરવાના સ્વભાવમાં થોડો બદલાવ આવ્યો હતો।
નિશાને જે હાલતમાં જોઈ હતી તે દ્રશ્ય હજુ નિશાંતની નજર આગળથી હટતું નહોતું. એણે મનમન નક્કી કર્યું કે હવે પોતે નિશાને લઈને અહીંથી જતો રહેશે. બીજા મિત્રો સાથે મળીને નિશાંત ભાડાનું ઘર જોઈ આવ્યો અને નિશાને વાત કરી. બારણા બહારથી પસાર થતી હિરવાએ બંનેની વાત સાંભળી એ દોડનો કરીને રૂમમાં આવી અને ભાઈ ભાભીને માફી માંગી. હિરવા બોલી, ભાઈ ભાભી તમે અહીંથી ક્યાંય ન જશો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું બે હાથ જોડીને માફી માંગુ છું. હું હવે ભાભીને જરા પણ હેરાન પરેશાન નહીં કરું. નિશાંત બોલ્યો, તારા અચાનક આવા હૃદય પરિવર્તનનું કારણ જાણી શકું? હિરવા કહે છે, હા ભાઈ, હું ગઈકાલે જ મારા સાસરે ગઈ હતી. ભાભી સાથે અહીં જેવું થાય છે એનાથી એકદમ વિરુદ્ધ વર્તન થયું. હું ત્યાં નવી હતી એટલે શું કામ કરું એ ખબર નહોતી, એટલે હું બેઠી હતી તો દાદી સાસુ આવીને મને કહેવા લાગ્યા કે મારે રસોડામાં હોવું જોઈએ, વહુથી એમ બેસી ન રહેવાય. તો તરત જ મારા સાસુ સસરાએ એમને કીધું કે હું એ ઘરની દીકરી પહેલાં ને વહુ પછી છું. મારા માટે એ લોકો રીતે સરના ઝઘડી પડ્યા. કાલે સમજાઈ ગયું કે ભાભી પણ આ ઘરની દીકરી છે. અમે જેવો વ્યવહાર ભાભી સાથે કરીએ છીએ એવું મારી સાથે થયું હોત ને તો હું સહન ના કરી શકી હોત. હું અહીં છું ત્યાં સુધી તમે રહો, હું પરિણીને જાઉં પછી તમે જતા રહેજો, પરંતુ હમણાં ના જશો પ્લીઝ, ત્યાં જ રમાબેન વચ્ચે બોલે છે. રમાબેન બોલ્યા, વાહ વાહ, એટલે ગડ્ડી ડોસીને એકલી મૂકીને જવું છે બધા એમ? ઠીક છે જાઓ, પરંતુ મારી એક દીકરીની વિદાય પહેલાં હું મારી બીજી દીકરીને લઈ આવીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મારે સાસુ મટીને ખરા અર્થમાં તારી મમ્મી બનવું છે. નિશા બોલી, મમ્મી પણ બનવું છે અને હાથ પણ જોડો છો? આવું ન ચાલે, મમ્મી તો ઓર્ડર કરે. રમાબહેનની આંખમાં આંસુ આવી ગયા. નિશા અને રમાબહેન એકબીજાને ભેટી પડ્યા. પાછળથી હિરવા પણ આવી. નિશાંતને હજુ વિશ્વાસ નહોતો થતો કે સાચે જ એના મમ્મીએ નિશાને સ્વીકારી લીધી હતી અને દીકરી માની હતી. રમાબેન કહે છે, નિશાંત હવે તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, હું અને મારી બે દીકરીઓ અહીં જ રહીશું. નિશાંત કહે છે કે વાહ વાહ નિશા, તે પણ પાર્ટી બદલી નાખી, હવે હું એકલો ક્યાં જઈશ? રમાબેન બોલ્યા, તારે પણ અમારી પાર્ટીમાં આવવું હોય ને તો મારા દીકરાની જગ્યા ખાલી છે. બધા એક સાથે હસી પડ્યા. મિત્રો આ વાત તમને પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.